વેરા ગણપતિ રાજાએ વિદાય લીધી. 18,000 શ્લોકની રચના કરી પણ એને 12 ભાગની અંદર વેચવામાં આવ્યું, એટલે કહેવામાં આવ્યા 12 સ્કંધ. ભાગવતજીના 12 સ્કંધ કહેવામાં આવ્યા. ભગવાનના શ્રી અંગોની સાથે એક એક સ્કંધને સરખાવવામાં આવ્યું. એક એક સ્કંદના દર્શન કરતા જાય અને શ્રીજી બાવાના શ્રી અંગોના દર્શન થાય એટલે કહ્યું, દ્વાદશાંગો વૈ પુરુષઃ. 12 અંગથી સરખાવવામાં આવ્યા. અને ઉદ્ધવજીએ જયારે ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, અમે ગયા પછી તમારા દર્શન કરવા હોય તો અમારે કોના આશ્રયે જવું? ત્યારે ઉદ્ધવજીએ જવાબ, ભગવાને જવાબ આપ્યો કે હે ઉદ્ધવજી, વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત છે, એની અંદર હું મારું સ્વરૂપ પધરાવું છું. એટલે જ્યાં ભાગવતજી પધારે ત્યાં ભગવાન નંદ નંદન શ્રી કૃષ્ણના તમને ને મને દર્શન થાય છે. આવી સુંદર મજાની રચનાની શરૂઆત શ્રીમદ ભાગવતજીની થઈ. જે કઈ મળે છે એ બધું સત્પાત્રને આપવું જોઈએ. હવે વેદ વ્યાસથી પાત્રતા ગોતે છે. સારી પાત્રતા હોય ને એને અપાય, કુપાત્રને દાન ના આપી દેવાય. આ અમોગ વસ્તુ છે, ગમે ને એમ આપી ન દેવાય. ગંગા સતી પાનબાઈ પણ એમ કહે છે, કુપાત્રની આગળ હે વસ્તુ ન વાવીએ પાનબાઈ, હે જી સમજીને રહી મારે આ દાન કરવું છે પણ કેને કરવું. વ્યાસજી કહે કે અમારે ત્યાં પુત્ર થાય તો મારો જે પુત્ર હોય એ પુત્રને હું આનું દાન આપું. અને વેદ વ્યાસજીએ પુત્રની પ્રાપ્તિ માટેના ઉપાય કર્યા અને સાક્ષાત શિવના અંશ રૂપે ભગવાન સુખદેવજી મહારાજનું એને ત્યાં પ્રાગટ્ય થયું. પણ બહેનું કેવું તો કે વ્યાસજીના આશ્રમમાં જેવા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, જય જયકાર થયો સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને ઘર મૂકીને ચાલતા થઈ ગયા. વેદ વ્યાસજી નિરાશ વદને પોતાના ઘરની અંદર બેઠા હતા. હવે મારા પુત્રને કોણ બોલાય આવે, મારા પુત્રને કોણ લઈ આવે? એટલે એના અમુક શિષ્યને ભાગવતના શ્લોકો ભણાવ્યા. વેદ વ્યાસજીએ કહ્યું કે તમે જંગલમાં જ્યારે સમીધ લેવા જાઓ અને ત્યારે કોઈ એવો દિવ્ય પુરુષ તમને દેખાય કે જે નગ્ન દિગંબર હોય, જેને નારનું યજ્ઞોપવિત ધારણ કર્યું હોય, લાંબી જતા હોય, કપાળની અંદર ભસ્મનું ત્રિપુંડ હોય, જેનું કપાળ સાક્ષાત સૂર્ય સમાન તપતું હોય, તેજસ્વી હોય, એવું જ્યારે રૂપ દેખાય ત્યારે તમારે આ ભાગવતના શ્લોકોનું ગાન કરવું. પણ કેવી રીતે? તો કે અડધો શ્લોક બોલવાનો, પછી બંધ થઈ જવાનો. પછી એને ભાવશે તો એ તમારી પાસે માગશે, તો તમારે પૂરો કરવાનો. નહીં ભાવે તો તમારી પાસે નહીં માગે. નવીન વસ્તુ હોય ને પછી આપણે માં છે દીકરાને ધરાડ મોઢામાં જતા રહે.
હા તું જાગ, જાગશે તો એ ભાવશે કે માં મને તું આપ. એટલે વેદ વ્યાસજીએ શ્લોકો ભણાવ્યા શિષ્યને, શિષ્ય બધા જંગલની અંદર ફરવાને લાગ્યા અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા કહેવાને લાગ્યા. ભગવાન નટવર વપુ કર્ણયો ભગવાન કેવા છે તો કે લલિત ત્રિભંગી બની કદમના વૃક્ષની નીચે ભગવાન ઉભા હોય, પગની આટી મારીને ઉભા હોય, કોઈ ગુવાડીઓ ભગવાનના કાનમાં કરેલનું પુષ્પ સજાવી જાય, ભગવાન વેણુનો નાદ કરતા હોય અને આવા સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું. સુખદેવજી મહારાજના કાનમાં આ શબ્દ ગયા, તરત જ સુખદેવજી મહારાજ ઝાડની બખોલમાં હતા ત્યાંથી ઉભા થયા કે અરે આ કેવા પુરુષનું વર્ણન કરી રહ્યા છે, કોણ હશે આ? અને બીજા શ્લોકની શરૂઆત થઈ અને ભગવાનના સ્વભાવનો પરિચય આપ્યો કે ભગવાન આવા પરમાત્માનો સ્વભાવ કેવો છે. તો પરમાત્માનો સ્વભાવનું વર્ણન બતાવ્યું કે જે મારવા આવે છે એને પણ પોતાની માતાને ગતિ આપે એવી ગતિ ભગવાન આપે. તરત જ સુખદેવજી મહારાજ આવ્યા કે અરે આ તમે કોના યશનું ગાન કરી રહ્યા છો, કોના યશના નિર્મળ યશનું ગાન કરો છો? ત્યારે પૂછ્યું વેદ વ્યાસજીના શિષ્યે કે તમને આ શ્લોકો ગમે છે? તો કે હા. તમારે ભણવું છે? તો કે હા. તો કે ચાલો. ક્યાં? તો કે તમારા પિતાશ્રીના આશ્રમની અંદર. મારા પિતાશ્રી પાસે છે? તો કે હા. મારા પિતાશ્રી પાસે આવું સુંદર મજાનું છે અને મને નથી મળ્યું? તો કે ના. હવે તમારે ભણવું હોય તો ચાલો મારી સાથે. અને સુખદેવજી મહારાજને લઈ વેદ વ્યાસજીના શિષ્યો આજે બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે પુત્ર પિતાનો ત્યાગ કરીને વયો ગયો હતો એ જ પુત્રને આજે ભાગવતના શ્લોકો એના પિતાની પાસે લઈ આવે છે. આ તાકાત છે શ્રીમદ ભાગવતની. આ તાકાત છે. જે પુત્ર વિમુખ થઈ ગયો હરિથી એને સન્મુખ કરવા માટે થઈ અને ભાગવત ભણવા માટે થઈ વેદ વ્યાસજીની પાસે આવી રહ્યા છે. વેદ વ્યાસજીના આશ્રમમાં વેદ વ્યાસજીએ દૂરથી જોયું તો કે પોતાનો પુત્ર આવી રહ્યો છે અને પુત્રનું સ્વાગત કરવા માટે થઈ વેદ વ્યાસજી માતા આજે આશ્રમના દ્વાર સુધી આવ્યા, પુત્રને આલિંગન આપવાને લાગ્યા અને પિતા અને પુત્રનું મિલન થયું. સુખદેવજી મહારાજ પિતા અને પુત્રનું ઉત્તમ એવું મિલન થયું. વેદ વ્યાસજીના ચરણ સ્પર્શ કર્યા આજે સુખદેવજી મહારાજે વેદ વ્યાસજીના ચરણમાં પડ્યા. શિષ્યોએ આ જોઈ અદ્ભુત સંવાદ જોયો અને પોતાના જીવનને ધન્ય ગણવાને લાગ્યા. આ બાજુ બે વ્યક્તિઓની આપણે કથા જોઈ. એક વેદ વ્યાસજીની કથા કે જેણે શ્રીમદ ભાગવતની રચના કરી. બીજી તો કે એમના કથયિતા કોણ છે? સુખદેવજી મહારાજની કથાનું વર્ણન કર્યું અને હવે
એના શ્રોતાની કથા, પરીક્ષિત મહારાજની કથા. પણ પરીક્ષિત મહારાજની કથાની શરૂઆત આપણે આવતીકાલે સવારે 9:30 વાગે કરશું. અત્યારે કથાને અહીંયા વિરામ આપતા 2 મિનિટ માટે પરમાત્માનું નામ ગુણાનું વાદન કરીએ અને આરતી પૂજા કરીએ. હે મીઠે રસ સે ભરી રે રાધા, હે રાણી લાગે રાધા, રાણી લાગે મને કારો કારો યમના જીરો પાણી લાગે. કારી કારી રાધા ગોરી ગોરી, જમનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી, જમનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી, જમનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી. વૃંદાવન મેં ધૂમ મચાવે બરસાને કી ચોરી, વૃંદાવન મેં ધૂમ મચાવે બરસાને કી ચોરી. વ્રજ ધામ રાધા જૂકી રજ ધાની લાગે, વ્રજ ધાની લાગે મને કારો કારો યમના જીરો પાણી લાગે. માખણ મિશ્રી અબ ના કોઈ મીઠાઈ, ના ભાવે મને માખણ મિશ્રી, ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મીઠાઈ, ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મીઠાઈ. મારા જી ભડિયા ને ભાવે અબ તો રાધા 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 નામ મલાઈ. મારજી ભડિયાને ભાવે અબ તો રાધા રાધા. રસ ભાનો કી લલી તો ગુડ ધાની લાગે, ગુડ ધાની લાગે મને કારો કારો યમના જીરો પાણી લાગે. રસ સે ભર્યો રે રાધા રાણી લાગે, રાધા રાણી લાગે મને કારો કારો યમના જીરો પાણી લાગે.
राधा राधा नाम रटत है जे नर आटो यार राधा राधा नाम रटत है जे नर आटो यार देव राधा राधा नाम रटत है जे नर आटो यार राधा राधा नाम रटत है जे नर आटो की बाधा दूर करत है राधा 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 नाम की बाधा दूर करत श्री राधे राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मने कारो कारो यमुना जीरो આપણે સ્ટેજ એટલે જ મોટું કરાયું છે પાછળ વ્યાજે કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો કૃષ્ણ કનૈયા આરતી સ્નેહ ધરીને સ્વીકારો પ્રાણ અમિતભાઈ પ્રભુ મારા મન
Hare 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 Hare
राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे राधे
આપણે સ્ટેજ એટલે જ મોટું કરાવ્યું છે, પાછળ વ્યા જાય. કૃષ્ણ કનૈયા કરો આરતી, સ્નેહ ધરીને સ્વીકારો. કૃષ્ણ કનૈયા કરો આરતી, સ્નેહ ધરીને સ્વીકારો. પ્રાણ અમિતભાઈ કરો